જિલ્લા કોંગ્રેસે આજે પાલનપુરમાં શિક્ષણ નીતિનો વિરોધ કર્યો તો વિદ્યાર્થીઓને શિક્ષણમાં થઈ રહેલા અન્યાયને ટેબ્લેટમાં કરોડોના કૌભાંડને લઈને વિરોધ કર્યો હતો. જો કે કોંગ્રેસના ધારાસભ્યો સહિત 50થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ભાજપ સરકાર સફળતાના 5 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. સામે કોંગ્રેસ ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા માટે મેદાને પડ્યું છે. ભાજપ સરકાર દ્વારા 9 દિવસ સફળતાના કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં આવે છે ત્યારે કોંગ્રેસ તેની સામે સરકારની નિષ્ફળતાનો વિરોધ કરી રહી છે. જિલ્લાના કોંગ્રેસી ધારાસભ્યો અને કોંગ્રેસી કાર્યકરોએ આજે પાલનપુરમાં સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો અને ખાસ શિક્ષણ નીતિનો વિરોધ કરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો કે પોલીસે વિરોધ કરવા દીધો હતો અને કોંગ્રેસના દાતાના ધારાસભ્ય સહિત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવાયા હતા. જેમ આપ જાણો છો અને આપના થકી પ્રજા પણ જાણે છે કે 5 વર્ષના શાસનને આ લોકો આજે જાહોજલાલી કહી અને એની ઉજવણી કરવા નીકળ્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ તમામ મોરચે તમામ વિભાગોમાં નિષ્ફળ અને નાપાસ થતી જાય છે. નાપાસ થાય તો ઠીક છે, એ તો હવે એમની આવડત નથી, નાપાસ થવાના જ, પણ નાપાસ થઈને પાછા ગામમાં પેંડા વેચાવા નીકળે છે. અમારો વિરોધ આ બાબતનો છે. 1 તારીખથી 9 તારીખ સુધીના કાર્યક્રમો કોંગ્રેસે પ્રજાલક્ષી આપ્યા છે અને આ સરકારની જે કંઈ નિષ્ફળતાઓ છે એને ઉજાગર કરવાની છે, પ્રજા સમક્ષ મૂકવાની છે. જેમાં આજે શિક્ષણના વેપારીકરણ સામેનું અમારું અભિયાન હતું. અમારા NSUIના તમામ ધારાસભ્યશ્રી દાંતા, ધારાસભ્યશ્રી પાલનપુર, નગરપાલિકાના સૌ કોર્પોરેટરશ્રીઓ અને આજે વિદ્યાર્થીઓને જે અહીંયા ટેબ્લેટ ચોરી થઈ છે, 1 કરોડ 74 લાખ રૂપિયા આજથી 3 વર્ષ પહેલાં ઉઘરાય, આજુ સુધી ટેબ્લેટના ઠેકાણા નથી. યુનિવર્સિટીમાં રવડી રવડીને થાકી ગયા છોકરાઓને ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ નથી મળતો. MBBSની ડિગ્રીઓમાં કેવા ચેડા થયા, MBBSની પરીક્ષામાં કેવા ચેડા થયા તમે જાણો જ છો. તમામ સ્કૂલો કોલેજો આજે ધીરે ધીરે લોકોને વેપારીકરણ કરીને પધરાવી દેવાની છે એમના દલાલોને. ત્યારે કઈ રીતે તમે જ્ઞાનકુંજને એવા બધા પ્રોગ્રામ, જ્ઞાન શક્તિને પ્રોગ્રામ કઈ રીતે આપી શકો? તમે તો કાલ ઉઠીને એમ કહેશો કે ગુજરાતને જ્ઞાન અમે જ આપ્યું, અમે નતા, એ પેલા બધા અભણ હતા, અશિક્ષિત હતા. અમારો આ બાબતે વિરોધ છે, સંપૂર્ણ વિરોધ છે. 1 તારીખે આજે અમારું આ શિક્ષણ અભિયાન છે, આવતીકાલે આરોગ્ય બચાવો અભિયાન છે, 3 તારીખે અન્ન અધિકાર અભિયાન છે, 4 તારીખે મહિલા સુરક્ષા અભિયાન છે, ધાનેરામાં ખેડૂત અને ખેતી બચાવો અભિયાન છે, પછી પાલનપુરમાં બેરોજગારી અભિયાન છે, વિકાસ ખોજ અભિયાન છે, જન અધિકાર અભિયાન અને સામાજિક ક્રાંતિ અભિયાન. એમ 1 તારીખથી 9 તારીખ સુધી પ્રજાલક્ષી જે કંઈ મુદ્દાઓ છે એને સરકાર સામે પણ મૂકીશું અને પ્રજાને આ બાબતે જાગૃત કરીશું. એ હર હંમેશાનો આ કાર્ય, હર હંમેશાનો નીતિ છે, હર હંમેશાની નિયમ છે. અમે શાંતિપૂર્વક જ્યારે કાર્યક્રમ કરતા હોઈએ, બધા ભેગા થઈને વાત કરતા હોઈએ, તો શાના માટે આ બળજોરી થવી જોઈએ? શાના માટે પોલીસ બી આટલું હેરાન થવું જ જોઈએ? કાર્યક્રમ લોકશાહીમાં દરેકને પોતાનો અવાજ ઉપાડવાનો અધિકાર છે અને એ બાબતે સંપૂર્ણ સત્તા છે, સ્વાયત્તા છે.